સુરતમાં કાપોદ્રામાં આવેલી ઉજ્જવળ સ્મોલ ફાઇનાન્સમાંથી લોન અપાવવાના બહાને શ્રમજીવી મહિલાઓ પાસેથી ડોક્યુમેન્ટ લઈને તેના પર ખુદ લોન લઈને છેતરપિંડી કરતી સંગીતા પાટીલ નામની મહિલાએ વિરુદ્ધ 5.50 લાખની લોનને ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપી મહિલાઓની ધરપકડ કરી છે। સુરતના વેટ રોડ વિસ્તારમાં રહેતી વંદના નામની મહિલા લોકોના ઘરે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। જાન્યુઆરી 2019માં વેટ રોડ વિસ્તારમાં જ રહેતી સંગીતા અનિલ પાટીલ આવી હતી અને વંદના તેમજ તેમના વિસ્તારની બહેનોને મકાન માટે લોન આપવાની વાત કરી હતી। સંગીતાએ આ બહેનોને કાપોદ્રામાં આવેલી ઉજ્જવળ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી લોન આપવાની લાલચ આપી હતી। સંગીતાની વાતમાં આવી વંદના અને અન્ય 12 જેટલી મહિલાઓએ લોન મેળવવા માટે સંગીતાને ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા, જોકે થોડા સમય બાદ તેમની લોન ના મંજૂર થઈ હોવાનું કહીને સંગીતા જતી રહી હતી। એક મહિના બાદ બેંકમાંથી હપ્તાની ઉઘરાણી થતાં શ્રમજીવી મહિલાને પોતાના નામ પર ₹15,000 થી ₹50,000ની લોન લઈને સંગીતાએ વાપરી નાખી હોવાનું માલુમ પડ્યું હતું। જોકે તેમના કાગળ ઉપર સંગીતાએ લોન લઈને તેમની સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવતા વંદના મહાજને ચોક બજાર પોલીસમાં સંગીતા પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે સંગીતા પાટીલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે આ મહિલાએ અન્ય કેટલા લોકોના કાગળો લઈને તેમના નામે લોન લીધી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। તે એ બેન મારા લોન માટે મને કહેતી હતી લોન મળશે, તમને મોટી લોન કરી આપીશ એમ કહેતા હતા મને। તેમનો હસબન્ડ માંદો પડેલો ત્યારે મેં એને 60,000 રૂપિયા આપ્યું, એમ કરતાં કરતાં ધીરે ધીરે એને 4,80,000 રૂપિયા મેં આપી દીધા એને, બરાબર। પછી એ છે ને એક દિવસે 17 તારીખ ડિસેમ્બર મહિનાની 17 તારીખે મારા ઘરેથી 2 લાખ રૂપિયા ચોરી કરી ગઈ। મેં એને ફરિયાદ નાખવાનું કર્યું તો એ હું કીધું કે તમે ફરિયાદ નહીં નાખો, મેં મારું ઘર ગીરવે મૂકીને તને પૈસા પાછા આપી દેવા, એમ કરતાં કરતાં એ મહિનો કાઢી નાખ્યો। પછી એના ઘરે હું પૈસા લેવા ગઈ ને તો એની છોકરીએ મારા ઉપર કેસ કરી નાખ્યો, કે કેસમાં હું લખાયું કે 15% વ્યાજે મને પૈસા આપેલા। અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ કબલાત કરી છે કે 2 લાખ રૂપિયા મારા છોકરાએ ચોરી કર્યું એમ કીધું છે, જેમ કે એનો એ પોતે આવીને મારા ઘરેથી 2 લાખ રૂપિયા ચોરી કરી ગઈ। સંગીતા અનિલ પાટીલ, બેંકની લોનનું એવું છે કે નાની નાની આ લેડીઝોને નાની નાની લોનો આપવા છે અને એ લોકોના હાથે દગેબાજી એવી કરી કે જાણે જળલક્ષ્મીમાંથી, ઉજ્જૈનમાંથી, સેન્ટ્રમમાંથી, સૂર્ય ઉદયમાંથી એ બધાની કંપનીથી લોન એ લોકોને અપાવવાની લાલચ આપે છે અને જે રકમ બાકી હોય ને એ લોકોને હું કે આ રકમ ભરી દો તો તમને મોટી લોન મળી જાય, 40-50 હજારની આ લોકોની લોન થાય ને તો કસ્ટમરને હું કહે છે કે તમારી લોન પાસ જ નથી થઈ, નહીં તો પછી એ હું કહે છે કે જાણે તમારી લોન છે ને કેન્સલ થઈ ગઈ છે, સાહેબ લોકોએ કેન્સલ કરી નાખી છે। હા, કાર્ડ આપતા હતા, એટીએમ આપતા હતા, એ લોકોએ એટીએમ અને પિનકોડ નંબર એ લોકોને પૂછી લેતી હતી કે ભાઈ તારું પિન નંબર બતાવ, અને પિન નંબર બતાવે એ લોકો એટલે એ જઈને એટીએમમાંથી પૈસા કાઢી લાવતી હતી। આ લોકોને ત્યારે ખબર પડી જ્યારે એ લોકો પૈસા લેવા માટે સાહેબ લોકો જ્યારે હપ્તાનો ટાઈમ આવ્યો ને હપ્તા લેવા માટે સાહેબો ફોન કર્યો ને ત્યારે એ લોકોને ખબર પડી કે મારા એટીએમ મારા તો પૈસા મેં લોન તો પાસ થઈ જ નથી તો અમે પૈસા હા ના ભરીએ। અને બીજી વાત, લોકોને એવી રીતના પણ દગો આપતી હતી જાણે કે લોન પાસ થઈ જાય પછી કે ભાઈ મોટું વ્યાજ વધારે છે, આટલું બધું વ્યાજ છે તો તું પૈસા પાછા આપી દે, હું વ્યાજ ઓછું કરીને તને આ પૈસા આપી દઈશ પાછા, તે લોકોને મહિનો જેવો કાઢી નાખતી હતી અને વ્યાજના પૈસા પણ નહીં મળતા હતા અને વ્યાજ પણ નહીં મળતું હતું ને કહીએ જ નહીં લોકોની લેડીઝોના પૈસા, કમસે કમ બહુ લેડીઝો છે, આજે તો બહુ ઓછી આવી છે, 40-45 લેડીઝોનો ગફલો કર્યો છે આ અહીંયા ઓલી સંગીતાબેન છે ને એની ઉપર કેસ કરેલ છે એટલે આવ્યા છે। અમે છે ને લોન લીધી હતી એની પાસેથી, મારા છોકરાની બાદા હતી ને એના માટે, તો એને એમ કીધું હતું કે તમારી લોન નહીં થાય એવું તેવું, પછી મારા મમ્મીને કહેતી હતી એમ કે તમે બેસી જાઓ તમારા છોકરાને લઈને, એના ઉપર પણ લોન કરી લીધી, અમારા એ ઉપર 3-3 લોન ચાલુ છે, એક અમારા ઘરે નોટિસ આવી ને અને પાછો હપ્તો લેવા આવ્યા ત્યારે ખબર પડી કે એક તો 25,000ની છે અને એક બીજી 30,000ની છે। હવે એ તો ખબર નહીં, હવે આ બેંકવાળા પણ કહે કે એક ઘરમાં 2 લોન નથી થતી, આ લોકોને પણ કેવી રીતે 2 લોન કરી એને પણ પૂછવું પડે ને, એને એને જ કાઢી નાખ્યા એટીએમમાંથી, એટીએમ પણ એની પાસે છે, કાગળ પત્ર બધા હોય ને કાગળો એની પાસે છે, અમારે આપ્યું જ નથી, અમને કીધું જ નથી કે તમારે એટીએમ આવ્યું કે નહીં આવ્યું, અમને કંઈ જ કીધું નહીં। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।